नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 विषय पर्यावरण आसपास, प्रकरण नंबर 14 ज्यारे धरती ध्रुजी उठी। आ प्रकरण में आपणे कुदरती आपत्ति विषेनी माहिती मेळववानी छे। पहेलुं तो आपत्ति एटले शुं, आपत्ति कोने कहेवाय? तो विकट परिस्थिति ज्यारे पण कोई दुर्घटना सर्जाय छे त्यारे मानव जीवन खोरवाई जाय छे के मुश्किली में मुकाई जतो होय छे। आवी विकट परिस्थिति सर्जनार जे दुर्घटना छे तेने आपणे आपत्ति कहीए छे। तो कुदरती आपत्ति कई कई छे? कुदरत द्वारा जे आपत्तिओ आवे छे ते कई कई आपत्तिओ छे? तो धरतीकंप एटले के भूकंप जे आपणे कहीए छे, ते सुनामी, पूर, अनावृष्टि, अतिवृष्टि, वावाझोडुं, दावानळ, ज्वाळामुखीनुं फाटवुं, भूस्खलन, आ बधी जे आपत्तिओ छे ते कुदरती आपत्ति कहेवाय छे। अहीं आपणने बे प्रकारनी आपत्तिओ कीधी छे, एक कुदरती आपत्ति अने मानव सर्जित आपत्ति। तो एमां आपणे जे हाल जे कुदरती आपत्तिओना नाम लीधा ए बधी आपत्तिओ आवे छे। अने मानव सर्जित आपत्तिओमां कयुं आवशे? युद्ध, हुल्लड़, एकबीजा सामे जे झगड़ा थता होय छे ए बधी मानव सर्जित आपत्तिओ कहेवाय छे। तो आपणे आ प्रकरणमां, प्रकरणनुं नाम छे ज्यारे धरती ध्रुजी उठी। तो धरती क्यारे ध्रुजी उठे? तो भूकंप आवे त्यारे धरती ध्रुजी उठे। तो भूकंप कोने कहीशुं? भूकंप कोने कहेवाय? तो पृथ्वीना पेટાળમાં થતા હલનચલનને લીધે પૃથ્વી સપાટીનો અમુક ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે છે, તેને શું કહેવાય છે? ભૂકંપ અથવા તો ધરતીકંપ પણ કહેવામાં આવે છે। તમે જોજો, ભૂકંપનું પહેલેથી કોઈ જ અનુમાન હોતું નથી, અચાનક એકાએક આવી જાય છે અને તે કુદરતી ઘટના કહેવાય છે। તો અહીં પણ આ પ્રકરણમાં આપણે આ ભૂકંપ વિશેની ચર્ચા કરીએ તો છે ખરાબ સ્વપ્ન। હવે આ ખરાબ સ્વપ્ન આવેલા એ વિચારે છે, મદદ મદદ, મને બચાવો, આવી બધી બૂમો પડતી હોય છે દરેક જગ્યાએ। બૂમાબૂમ અને રાડારાડ થતી હતી, ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા। મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ, મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ। તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી। તે એવું જ ખરાબ સ્વપ્ન હતું। ધરતીકંપ આવ્યાને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો, પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી અનુભવું છું। હું જસમાં છું, હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું। જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી। હવે આ 18 વર્ષ પહેલાંની આ વાત છે। જસમા નામની એક સ્ત્રી છે, જ્યારે કચ્છમાં સૌથી પહેલાં ધરતીકંપ આવ્યો હતો ત્યારે આ જસમા નામની સ્ત્રીની ઉંમર હતી 11 વર્ષ। સ્ત્રી પણ ના કહેવાય, છોકરીનું નામ છે જસમા। 11 વર્ષને બીજા એનો ધરતીકંપ નથી, 18 વર્ષ થયા એટલે કેટલા? 29 વર્ષની આ છોકરી છે। તો તેણે એ સમયની ચર્ચા એટલે કે જ્યારે 26 જાન્યુઆરી 2001ના દિવસે ધરતીકંપ કચ્છમાં આવ્યો હતો તે વખતનું વર્ણન કર્યું છે। આપણે વાંચીએ કે તે 26 જાન્યુઆરી 2001નો દિવસ હતો। ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા। આપણને બધાને જ ખબર છે કે 26 જાન્યુઆરી શું છે? આપણો પ્રજાસત્તાક દિન છે અને સવારનો સમય હતો ધરતીકંપનો, એટલે સ્વાભાવિક છે કે બધા જ વિદ્યાર્થીઓ, બાળકો એ શાળાના મેદાનમાં હતા, ઘરડા લોકો પણ ટીવી ઉપર આ પરેડ જોવા બધા ભેગા થયા હતા। અચાનક મેદાન હલવા લાગ્યું, લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા। કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું હતું અને શું કરવું, બધે જ ગભરામણ હતી। હવે આ કચ્છમાં જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે કોઈને એવી ખબર નથી કે આ ધરતીકંપ છે, બધા ડરી ગયા, જમીન હલવા લાગી એટલે બધા એકદમ ડરી ગયા, બધા આમથી તેમ
દોડવા લાગ્યા, નાસભાગ કરવા લાગ્યા. અને હવે શું થશે તેની પણ તે લોકોને કશી ખબર હતી નહીં. ચિત્રમાં જોઈ શકો છો અચાનક જમીન ઉથલપાથલ થાય છે ત્યારે વ્યક્તિઓ પ્રાણીઓ બધા પોતાનો જીવ બચાવવા માટે ભાગમભાગ કરી રહ્યા છે તેવું આપણને આ ચિત્રની અંદર જોવા મળે છે. થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીન દોસ્ત થઈ ગયું હતું. જમીન દોસ્ત એટલે કે જમીનમાં અમારું ગામ દટાઈ ગયું હતું. પડી ગયેલા ઘરના પથ્થરો કાદવ અને લાકડા નીચે અમારી બધી વસ્તુઓ જેવી કે કપડાં, ઘડા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા હતા. તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી, જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી. ગામના દવાખાને પણ નુકસાન થયું હતું. ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. ડૉક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી. જ્યારે 26 જાન્યુઆરી 2001 કચ્છમાં ભૂકંપ આવ્યો હતો તે વખતે લોકો આમથી તેમ દોડમદોડ કરવા લાગ્યા અને થોડીક જ મિનિટોમાં અમુકના ઘર એટલે કે એમના ગામના જે ઘર હતા એ બધા જમીન દોસ્ત થઈ ગયા, એટલે કે જમીનમાં નીચે પડદટાઈ ગયા. લોકો પોતાનો જીવ બચાવવા આમથી તેમ ભાગવા લાગ્યા. લોકોની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પણ આ મકાનની નીચે દટાઈ ગઈ. પણ એ સમયે બધા જે ઘવાયેલા લોકો હતા તે લોકોને સારવાર માટે તે મદદ કરતા હતા. તો આ રીતે ડૉક્ટરે પણ ગામના જે ઘવાયેલા લોકો હતા તેમને પણ સારવાર આપી. અમારા ગામના 6 લોકો મરી ગયા. મારા નાનાજી પણ પડી ગયેલા, ઘર નીચે દબાઈ ગયા હતા. મારી માતા રડ્યા કરતી હતી. મારી માતાને જોઈને હું પણ રડતી હતી. આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું. આ 11 વર્ષની જે છોકરી હતી તેણે એના ગામના ભૂકંપ વખતેના સમયનું વર્ણન કર્યું છે. તો તે શું કહે છે કે અમારા ગામના 6 લોકો મૃત્યુ પામ્યા હતા. તેના નાનાજી હતા તે પણ જે ઘર પડી ગયું હતું તેના નીચે દબાઈ ગયા હતા. મારી માતા પણ રડ્યા કરતી હતી અને માતાને જોઈને આ છોકરીને પણ ઘણું બધું રડવું આવતું હતું અને ગામ આખું દુઃખી અને વ્યાકુળ હતું. મોટા બાપુ જે અમારા ગામના સરપંચ છે તેમના ઘરને વધુ નુકસાન થયું ન હતું. તેમણે તેમની વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા. ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યા. કલ્પના કરો, ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા ન હતા. દરેક સમયે અમને ચિંતા રહેતી કે ફરીથી ધરતીકંપ આવી જશે. તો હવે આ જે છોકરી હતી જેનું નામ છે જસ્મા, તો આ જે જસ્મા છે તેના મોટા બાપુજી હતા તે ગામના સરપંચ હતા. તેમના ઘરને વધુ નુકસાન થયું હતું નહીં, એટલે તેમની વખારની અંદર જે ચોખા ઘઉં હતા તે સેફ હતા, મતલબ કે ત્યાં ઘઉં અને ચોખા ભરેલા હતા. તો થોડા દિવસ સુધી ગામની મહિલાઓ બધી ભેગી થઈને આ મોટા બાપુના ઘરે ભેગા થઈને રસોઈ બનાવતા અને બધાને જ્યાં સુધી તેમના જોડે અનાજ હતું ત્યાં સુધી તેમણે જમાડ્યા. અને હવે 26 જાન્યુઆરી એટલે શિયાળાની ઋતુ, તો આ શિયાળાની ઋતુમાં પણ બધા જે ઘર વગરના થઈ ગયા હતા એ લોકો ઠંડીના કારણે અને ડરના કારણે રાત્રે પોતે સૂઈ પણ શકતા ન હતા. અને એ લોકોને એક જ ચિંતા રહેતી કે ફરીથી ધરતીકંપ આવી જશે, તો જો અમે સૂઈ જઈશું તો ફરીથી ધરતીકંપ આવી જશે. તો આવા બધા અવનવા વિચારો, ખરાબ વિચારો તેમનામાં આવવા લાગ્યા. ચર્ચા કરો અને લખો કે તમે અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીનો સામનો કર્યો છે. તો તમારા ત્યાં કોઈએ એટલે લગભગ તો તમારા મમ્મી પપ્પાએ આ ધરતીકંપનો અનુભવ કરેલો જ છે. જે 2001 ધરતીકંપ આવ્યો હતો તેનો અનુભવ આપણા મમ્મી પપ્પાએ, તમને તો ખબર નથી પણ તમારા મમ્મી પપ્પાને પૂછજો, એ લોકો કહેશે કે હા ભાઈ આ મુશ્કેલીનો સામનો અમે કર્યો છે. તેવા સમયે કોણે મદદ કરી હતી, તો તમારા મમ્મી પપ્પાને પૂછવાનું કે તમે જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે તમને જે મુશ્કેલી પડી હતી તે સમયે તમને કોણે મદદ કરી હતી તેની આપણે અહીં યાદી બનાવવાની છે. તો હવે
भूकंप विषेनी वधु माहिती भाग बेना वीडियो में जोईशुं। अस्तु।